નખત્રાણા મામલતદારે ગ્રામ પંચાયતને સાથે રાખીને પ્લાસ્ટિકના ઝબલા પર પ્રતિબંધ લગાવ્યો અને રખડતા ઢોરોને પકડીને યોગ્ય વ્યવસ્થા કરી. નખત્રાણા મામલતદાર કચેરી. મામલતદાર પ્રવીણસિંહ જેતાવત નખત્રાણા પ્રથમ કામગીરી ગ્રામ પંચાયતની સાથે રાખી વેપારીઓને અને ગ્રામજનોને સફાઈ અભિયાન ત્યારબાદ રોડ પર રખડતા ઢોરો આખલાના ત્રાસથી નખત્રાણામાં ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં રખડતા આખલાઓને એક વાડામાં પૂરવામાં આવશે અને નખત્રાણા ગ્રામ પંચાયતમાં એક સુપરવાઇઝર અને એક પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખી વેપારીઓ જે પ્લાસ્ટિકના ઝબલા મામલતદાર હમણાં જ નખત્રાણાની મેઇન બજાર વેપારીઓને પ્લાસ્ટિકના ઝબલા બંધ કરવા સાથે વેચવાની ના પાડી અને જે વેપારીઓ પાસે પ્લાસ્ટિકના ઝબલા હતા તેમને 50-100 રૂપિયા દંડ કરાવ્યો હતો અને નખત્રાણામાં હાલમાં પ્લાસ્ટિકના ઝબલા દુકાનદારો બંધ કર્યા છે. જો કોઈ પ્લાસ્ટિકના ઝબલાનું ઉપયોગ કરશે તો તે દંડને પાત્ર બનશે. સ્ટોરીબાઈ પંકજ કબીરા, માસાપુરા ન્યૂઝ, નખત્રાણા. કઈ રીતે આપણી જે નખત્રાણા છે એને સ્વચ્છ કરી શકીએ. એના પછી જ અમને કલેક્ટર સરનો પણ એક પત્ર મળ્યો કે જેના દ્વારા આપણે જે સ્વચ્છતા હી સેવા જે પ્રાઇમ મિનિસ્ટર સરનો આપણો કાર્યક્રમ છે એના હેઠળ આપણે પણ નખત્રાણામાં કામગીરી કરીએ અને એને પ્લાસ્ટિક મુક્ત કરીએ, સ્વચ્છ કરીએ એના માટે અભિયાન ચલાવવાનું હતું. હવે એ જે સભા મળી હતી એની અંદર પછી નક્કી કરવામાં આવ્યું કે આપણે સ્વચ્છતા માટે કામ કરીએ અને સ્વચ્છતા હી સેવા જે કાર્યક્રમ છે એના હેઠળ આપણે આ કામગીરીને આગળ વધારીએ. એના માટે જ અમે શનિવારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, પછી જે વેપારી મંડળ, રેખડી મંડળ અને પોલીસ સ્ટાફ એ બધાને સાથે રાખી અને બધા જ જેટલા આપણે ત્યાં દુકાનો અને રેખડીઓ છે એમની થોડી તપાસ પણ કરી અને જે લોકોને ત્યાં પ્લાસ્ટિક મળ્યું, જેમની દુકાનની બહાર ગંદકી મળી એમને અમે 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો દંડ કર્યો કે જેથી કરીને શરૂઆતમાં એમને આપણે એક એટિટ્યૂડ ચેન્જ જે છે એ કરી શકીએ. હવે એનાથી આગળ અમારી રણનીતિ એ છે કે નખત્રાણામાં અત્યારે રખડતા જે આખલાઓ છે એનો ઘણો ત્રાસ છે, એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. એના માટે આજે જ રેડિયો સાહેબ સાથે વાત થઈ અને રેડિયો સાહેબે એવું કીધું છે અને એમની સૂચના પ્રમાણે આપણે અરે ઢોરોને પકડવા માટે 2-3 દિવસની અંદર સાંજે રાતના સમયે એક કાર્યક્રમ આપણે બુક કરવાના છે. એની સાથે સાથે કાલ કે પરમ દિવસથી આપણા વિચારણા હેઠળ એ પણ છે કે દરરોજ એક ગ્રામ પંચાયતે એક સુપરવાઇઝરની નિમણૂક કરી છે. એ સુપરવાઇઝર અને એક પોલીસમાંથી કોન્સ્ટેબલ એ દરરોજ એક સમયે અલગ અલગ સમય હશે દરરોજનો અને એમાં એ રેકડીઓ અને દુકાનોની તપાસ કરશે અને એમાં જે પણ પ્લાસ્ટિક મળશે કે દુકાનની બહાર કચરો મળશે તો એને જે દંડ કરવાનું જે છે એ ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને સતત અને સતત જો આના ઉપર કોન્સ્ટન્ટ આપણે ફોલોઅપ લઈશું તો નખત્રાણાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત કરી શકશું. અને આ અભિયાનની અંદર અહીંયાના જે પ્રાંત અધિકારી સાહેબ છે શ્રી ગોવિંદસિંહજી રાઠોડ સાહેબ એમનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એની સાથે સાથે ડીડીઓ સાહેબ જે આપણા પ્રભવ જોશી સાહેબ છે એ પણ આપણને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. અને આ જે કાર્યક્રમ છે એ ફક્ત કોઈ એક કર્મચારી, અધિકારી કે ગ્રામજન સાથે મળીને કરે છે, આમાં આપણા બધા જ જે નખત્રાણાના બધા જ ગામના લોકો, પછી વેપારી મંડળ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, રેકડી મંડળ, કિસાન સંઘ, એના સિવાય જે ગૌરક્ષા સમિતિના વ્યક્તિઓ છે તે અને અધિકારી મંડળ, વહીવટી તંત્ર સાથે મળીને જો આપણે પ્રયાસ કરીશું તો સ્વચ્છતા ની સેવા જે કાર્યક્રમ છે એ સેવા કાર્યક્રમની અંદર અમને એવું લક્ષ્ય આપવામાં આવ્યું છે કે 2 ઓક્ટોબર સુધી તમારો તાલુકો કે જે તમારું ડિવિઝન છે એને તમે સ્વચ્છ કરીને બતાવો અને પ્લાસ્ટિક મુક્ત કરો. તો આપણું આ જે લક્ષ્ય છે એ આ બધી કાર્યવિધિઓને જો આપણે અપનાવીશું તો સરળતાથી અને બહુ સારી રીતે આપણે એને પાર પાડી શકીશું. આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.